વકીલ અદાલતનો અધિકાર હોવાથી કેસ સંબંધિત વકીલ પર આક્ષેપ કરવામાં આવે તો એ પણ અદાલતનો તિરસ્કાર છે નામુદી પ્રસાદનો એક કેસ છે કે જે મુખ્યમંત્રી હતા સાઉથમાં તો એમણે અદાલ એક પત્રકાર પરિષદમાં એવી એક જા સંબોધન કરેલું હતું કે જે ન્યાયતંત્ર છે ન્યાયાધીશો છે ખેડૂતોની ને કામદારોની વિરુદ્ધ છે તો એમની ઉપર આ બાબત માટે થઈને કામ ચલાવવામાં આવેલું હતું અને કેમ કે અદાલતનો તિરસ્કાર થયેલો છે એવું ગણવામાં આવેલું એટલે આવી રીતે કોઈપણ વ્યક્તિ મારફતે અદાલતોની અનુચિત ટીકા કરવામાં આવે કોઈપણ રીતના બેઝ વગર અથવા અખબારી ટીકા કરવામાં આવે તો આ એક અદાલતનો તિરસ્કાર છે એમ ગણવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આપણને આમ જોવા જઈએ તો બંધારણમાં આર્ટિકલ ઓગણીસ એક હેઠળ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન આપવામાં આવેલું છે અને બીજી બાજુ આ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનનો આપણે રિઝનેબલ રિસ્ટ્રિક્શનના આધીન રહીને ઉપયોગ કરવાનો છે એટલે કેસ સંબંધિત કેસ અદાલતમાં ચાલતો હોય તો કોઈપણ અખબારમાં મીડિયામાં કે કોઈપણ માધ્યમો દ્વારા એની ટીકા કરતી એટલે કેમ કે સબજુડીસ મેટર થઈ જતી હોય છે એટલે એવી રીતના નિવેદનો ના થવા જોઈએ ઘણી વખતે વકીલ મારફતે પણ અદાલતના તિરસ્કાર થતા જોવા મળે છે તો એ એના માટે અદાલતો મારફતે એટલે કે સર્વોચ્ચ ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલત છે હાઈકોર્ટ છે એ કોર્ટ ઓફ રેકોર્ડ ગણવામાં આવતી હોય છે પોતે સુઓ મોટો કેસ જે છે એનું કોગ્નિઝન્સ લઈને એ અદાલતના તિરસ્કાર બદલ સજા કરતી જોવા મળે છે એટલે આ જે બધી બાબતો છે અદાલતના તિરસ્કારમાં દિવાની તિરસ્કાર કે અદાલતનો ચુકાદો જે છે એની ઈરાદાપૂર્વક અવજ્ઞા કરવી જોઈએ હુકમ થતી હોય હુકમ છે હુકમ નામું છે કોઈ નિર્ણય છે એને ઈરાદાપૂર્વક દાખલા તરીકે અદાલતે સમન્સ કાઢ્યું છે એ વ્યક્તિને સમન્સ મળ્યું છે છતાં એ ઈરાદાપૂર્વક સમન્સ પ્રમાણે હાજર થવાનું ટાળે છે તો એને ઈરાદાપૂર્વક ભંગ કર્યો છે તો એને અદાલતનો તિરસ્કાર કર્યો છે એમ ગણાશે ફોજદારી તિરસ્કાર જે જોઈએ છે કે અદાલતોની બદનક્ષી કરવી આ છે તે છે તો એ ફોજદારી તિરસ્કાર જે મેઘા પાટકર જે છે કેસ છે તો એ નર્મદા બચાવ આંદોલન જ્યારે ચાલતું હતું એવા વખત એમને સર્વોચ્ચ અદાલત સામે ધરણા યોજેલા અને અદાલતોની વિરુદ્ધમાં જે ઉચ્ચારણો છે જે પ્રોટેસ્ટ છે એ કરેલા તો એવા વખતે અદાલતનો તિરસ્કાર થયેલો એમ માનીને અદાલતે કોગ્નિઝન સર્વોચ્ચ અદાલતે લીધું હતું અને પછી અદાલતનો તિરસ્કાર છે એમ ગણવામાં આવેલું એટલે આવી રીતની પ્રક્રિયા જે છે અદાલતના તિરસ્કારમાં ખપતી હોય છે કારણ કે સમાજમાં અદાલતોનું સ્થાન જે છે ન્યાયાધીશોનું સ્થાન જે છે અથવા તો જે ન્યાયતંત્ર છે એનું સ્થાન એક ઘરીમાં ભરેલું છે તો આવા વખતે એને ઘરીમાં હણાય નહીં એ બાબતનું પણ એને ધ્યાન પણ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો સમય જે છે એ એટલે અવધી આપણી પૂર્ણ થાય છે અને એવી આશા છે કે આ જે કાયદાઓ છે એ કાયદાઓ વિશે તમને આજે માહિતગાર કર્યા વ્યવસાયિક આચાર સંહિતા વિશે માહિતગાર કર્યા તો એ ચોક્કસપણે તમે એને ધ્યાન પર લીધા જ હશે અને ફરી આવી રીતના કોઈ પ્રસંગ ઉપસ્થિત થશે તો આપણે ફરી બાયસેકના માધ્યમથી જોડાશું પણ એક વસ્તુ યાદ રાખજો કે વકીલે આ વ્યવસાયમાં આવવાનું છે તમે બધા વકીલના વ્યવસાયમાં જવાના છો જોડાવાના છો એના માટે તમને અત્યારથી જ અમારા વિશિષ્ટ છે પણ સાથે સાથે સમાજમાં અન્યાય જે છે એ ન થવો જોઈએ અને ગરીબ કોઈ અસીલ આવે છે તો ચોક્કસપણે તમે એને વિનામૂલ્યે આ કોઈ પણ કેસ જે છે એ લડી આપજો અને ન્યાય અપાવવામાં મદદરૂપ થજો એવી આશાને અપેક્ષા સ આભાર ભાવ ઓર ગુડ વર્ક ઇન્ટિગ્રેટડ ક્લાસરૂમ સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન